तो यूनिफॉर्म सिविल कोड ना निर्णय ने धर्मगुरुए आवकार्यो छे। राज्य सरकार ना निर्णय ने ज्योतिर्नाथ स्वामी ए आवकार्यो छे। हवे शरियत ना आधारे नहीं परंतु एक समान कायदो लागू थशे तेम पण धर्मगुरुए पोतानु निवेदन आप्यु छे। कट्टरपंथीओनी दुकान बंद थशे एटले विरोध करवामां आवी रह्या छे तेवा आक्षेप पण ज्योतिर्नाथ महाराजे लगाव्या छे। त्यारे कायदाना अमलथी राज्यमां शांति अने विकास थशे तेवो आशावाद पण तेमणे व्यक्त कर्यो छे। राज्य सरकार केबिनेटनी बैठकमां यूनिफॉर्म सिविल कोड लागू करवानी जाहेरात करी शके छे। मारी साथे स्वामीजी छे, आपणे તેની સાથે સ્વામીજી, આ જે કાયદો છે કઈ રીતે આને જોઈ રહ્યા છો, કેટલો મહત્વનો ગુજરાત માટે છે? આપણે ત્યાં આગળ દેશમાં સૌથી મોટી તકલીફ એ છે કે જ્યારે બી કોઈ તકલીફ આવે ત્યારે બંધારણની વાતો કરવી, અને જ્યારે ખરેખર કોઈ જગ્યાએ તમે ફસાઈ જાઓ ત્યારે શરિયતની વાતો કરવી, આવી સતત બધા ધર્મવાળા પોતાની પોતાની રીતે વાતો કરે છે, અને તેમાં ભારતની કે દેશની કે રાજ્યની અખંડિતતા પર નુકસાન આવે છે। આ સમાજની અંદર જ્યારે પણ આવું થતું હોય કોમી વૈમનસ્ય ઊભા થાય વધારે ને વધારે, કારણ કે દરેક પોતપોતાની રીતે ચાલતું હોય, અને તેમાં કોમન સિવિલ કોડ શરિયતો ભૂલી જવાની, બધું જ ભૂલી જવાનું, એક જ વસ્તુ યુનિફોર્મ સિવિલ કોડની મતલબ એક જ છે કે એક જ કાયદો ને બધા માટે સરખો, કોઈ શરિયત ના લાગે ને કોઈ હિન્દુ અવિભક્ત કુટુંબનો કાયદો ન, હિન્દુ વિભક્ત કુટુંબનો કાયદો, આ બધું આમાંથી દૂર નીકળી અને ભારતના બંધારણને સર્વોપરી ગણવું એ ખરેખર દેશની પ્રગતિ માટે ઉત્તમ કહેવાય। કારણ કે દરેક દેશ જે આગળ વધ્યો છે તે વિકાસ થયેલા દરેક દેશને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એ દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ જ લાગેલો છે। ત્યાં દરેકના પ્રમાણે કાયદા ધર્મ પ્રમાણેના નથી, અને ધર્મ પ્રમાણેના કાયદા હંમેશા દેશમાં નુકસાન કરે છે। ગુજરાતમાં લાગુ થઈ રહ્યું છે, ગુજરાત માટે કેટલો ફાયદાકારક શું માનો છો, કેટલો ઉપયોગી સાબિત થશે? ગુજરાત માટે ખૂબ ઉપયોગી થઈ જશે। આજે સમાજની અંદર એક ઉદાહરણ બહાર પડશે કે પ્રથમ રાજ્ય ગુજરાત થશે કે જ્યાં આગળ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થશે, ત્યાર પછી એના આધારે દેશની અંદર નિર્ણય લેવાશે। ગુજરાત આમે પ્રયોગશાળા છે, આની પ્રયોગશાળા પૂર્ણ થશે અને તેનાથી દેશમાં આગળ વધવાનો એક મોકો મળશે। કેટલાક લોકો આ જે કાયદો લાગુ થવાનો છે, કેબિનેટમાં પ્રસ્તાવ થવાનો છે, તેને લઈને અત્યારથી જ વિરોધ કરી રહ્યા છે, આને લઈને શું માનો છો આપ? વિરોધ કરવા માટે તો આપણે જે મેં કીધું ને તેવી રીતે જેને શરિયતની દુકાનો બંધ થઈ જશે, ઘણા બધા લોકો એવા છે કે જેને ખ્રિશ્ચન લોનો હિસાબે કામ કરે છે કે શરિયત પ્રમાણે કામ કરે છે, તેની અંદર તે લોકોની દુકાનો બંધ થઈ જાય, એટલે આનો વિરોધ કરે સ્વાભાવિક વાત છે। મેં કીધું ને કે જ્યારે પોતે દરેક મલ્ટિપલ યુઝ કરે કે જરૂર પડે ત્યારે શરિયતની વાત કરે, જરૂર પતી જાય એટલે તરત જ સીધી વાત બંધારણની કરે, એટલે આ ક્યાંક આપણા દેશને હાનિ એટલે પહોંચે કે આ જુદા જુદા કાયદા જુદી જુદી વાતો થાય, પછી મિલકતના વેચાણની વાત હોય કે તલાકની વાત હોય, દરેક જગ્યાએ આવી રીતની અલગ અલગ પ્રકૃતિ જે ખરેખર દેશ માટે નુકસાન કરે છે। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં કોમી વૈમનસ્ય ઊભું થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા, શું માનો છો આ પ્રકારના કાયદાથી કેટલો ફાયદો થાય, કેટલો મહત્વનો છે, શું માનો છો? હા, ફેર પડે જાય, કારણ કે આજે તમે જ્યારે જુઓ ત્યારે કાયદો કાયદાનું કામ કરે એવું કહી શકીએ પછી, ત્યારે કારણ કે જ્યારે બી કંઈક થતું હોય ત્યારે તમે શું વાંધો આવે, રોડ પર નમાઝ પડવાની વાતો થતી હોય, રોડ પર પ્રાર્થના કરવાની વાતો થતી હોય, યુનિફોર્મ સિવિલ કોડમાં આવું ન થાય। યુનિફોર્મ સિવિલ કોડનો લો એવું કહે છે કે કાયદો બધા માટે સરખો છે, જો હું રોડ પર પ્રાર્થના ન કરી શકું તો બીજો પણ ન કરી શકે, આ આખી પ્રક્રિયા આ પ્રમાણેની ગોઠવાતી હોય છે, અને એનાથી ખરેખર દેશને ફાયદો થાય, અને રાજ્ય પ્રથમ રાજ્ય થાય છે તો રાજ્યને તો ફાયદો થશે, કારણ કે એકતા વધશે, એકતા એ હંમેશા કોઈ પણ ઘરમાં કે બહાર દેશમાં જ્યારે એકતા વધી જાય છે ત્યારે દેશ અવલ નંબર પર જાય છે, રાજ્ય અવલ નંબર પર જાય છે, અને આ એનું સારું ઉદાહરણ છે। સ્પષ્ટપણે એટલે કે કોઈ ધર્મને આધારે નહીં પરંતુ એક કાયદાને આધારે, જે બંધારણ છે તેના આધારે સૌ કોઈ વ્યક્તિને સમાન ન્યાય મળે, સમાન હકો મળે, તે માટેનો આ એક મહત્વનો નિર્ણય છે, ને એટલા માટે જ રાજ્ય સરકાર જે આ કાયદો લાવવા જઈ રહી છે, જે ઠરાવ કરવા જઈ રહી છે, તે ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।